મોર્નિંગ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આજે આપણે પ્રાચીન સમયથી ઘણી બધી જગ્યાએ વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે જેમ કે બનારસની સાડી કશ્મીરનું ભરતકામ હને અને મધુબાની ચિત્રો આ બધી જ ફેમસ વસ્તુઓને આજે આપણે જોઈશું ફ્રેન્ડ્સ આજે આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શીખવાના છે અને આપણે તેને જાણીશું પણ આજે આપણે શીખવાના છે ઇન્ડિયામાં બનતી ફેમસ વસ્તુઓ ફ્રેન્ડ્સ ઇન્ડિયામાં એટલી બધી ઘણી બધી ફેમસ વસ્તુઓ બને છે જે તમને પણ નથી ખબર ઓકે અને ટીચરને પણ બહુ ખ્યાલ નથી તો આજે આપણે તેને શીખીશું અને સમજીશું ઓકે ફ્રેન્ડ્સ તો ચાલો આપણે ઇન્ડિયામાં બનતી ફેમસ વસ્તુઓને વિશે જાણીએ તો ફ્રેન્ડ્સ ફર્સ્ટ આપણે જોઈશું કુલુ મનાલી વાવ તમે ઘણા બધા લોકો મનાલી ગયા હશો એકદમ ખૂબ ઠંડી હોય છે મનાલીમાં હે ને બધા ફરવા ગયા હશે હે ને અને ટીચર પણ ગયા છે તમારી જેમ તો ફ્રેન્ડ્સ કુલુ એ હિમાચલ પ્રદેશમાં આવેલું છે હિમાચલ પ્રદેશમાં હોવાથી ત્યાં સૌથી ઠંડી વધારે હોય છે ત્યાં તો અહીંયા ખૂબ જ સુંદર શાલ હાથથી તેને વીવરિંગ કરીને બનાવાય છે એટલે એને હાથથી જ ગૂંથીને બધી શાલ બનાવવામાં આવે છે એટલે કુલુ મનાલીમાં ઠંડી વધારે હોવાથી ત્યાં તેઓ શાલ છે સ્વેટર છે આ બધું જે વિન્ટર સિઝનના જે ક્લોથ્સ હોય છે કપડાં હોય છે તે તેઓ સરસ મજાનું ગૂંથીને બનાવે છે તો ત્યાં વિન્ટર સિઝનમાં બોડીને લપેટે છે ખબર છે લપટી તમને ખબર જ હશે શાલ કે આપણે વિન્ટરમાં જેમ બોડીને જે લપેટીને જે ઓઢીએ છે ને તેને શાલ કહેવાય છે તો તે અને તેને ઓઢવાથી એકદમ ખૂબ જ ગરમી મળે છે તો ફ્રેન્ડ્સ મનાલીમાં સૌથી ફેમસ છે તો શાલ વિન્ટરના કપડાં મનાલીમાં સૌથી સરસ મળે છે અને ફ્રેન્ડ્સ એ લોકો એટલું સરસ ગૂંથીને બનાવતા હોય છે તો તમને તો ખ્યાલ હશે તમે લોકોના બધાના જ ઘરે હશે ને શાલ ઓકે ફ્રેન્ડ્સ ચલો ફ્રેન્ડ્સ હવે આપણે સેકન્ડ જોઈશું મધુબાની પેઇન્ટિંગ મધુબાની પેઇન્ટિંગ ખૂબ જ ફેમસ હોય છે મધુબાની બિહારમાં એક નાનું ટાઉન છે બિહારમાં છે ત્યાં એક નાનું ટાઉન છે ત્યાં જે ફ્લાવર્સના હોય જે ફ્લાવર્સના રંગોને મિક્સ કરીને ખૂબ જ સુંદર પેઇન્ટિંગ બનાવવામાં આવે છે ત્યાં ફ્રેન્ડ્સ પેઇન્ટિંગ આપણે કેવું કે કલર વોટર કલર હોય એનાથી આપણે કલર કરતા હોય છે હા ને તમે લોકો જે ડ્રોઈંગ કરતા હોય છે તો તેમાં તમે વોટર કલર યુઝ કરો છો પણ ફ્રેન્ડ્સ આ મધુબાની પેઇન્ટિંગ એ બિહારમાં જે ફૂલો હોય છે ફૂલો તે ફૂલોને એનામાંથી જે ખબર છે ને કે રેડ કલર આપણે ગુલાબ હોય તેનો લાલ કલર પછી ગલગોટાનો જે યલ્લો એવા જે બધા ફૂલો હોય છે તેના કલરનો યુઝ કરીને તે પેઇન્ટિંગ બનાવવામાં આવે છે ફ્રેન્ડ્સ તો જો આપણે પિક્ચરમાં તમને ટીચર બતાવે છે દેખાય છે આ ફ્રેન્ડ્સ એ લોકોએ ફૂલોના એના કલરમાંથી તેના પેઇન્ટિંગ આખી રેડી કરેલી હોય છે એકદમ ખૂબ જ સુંદર લાગે છે હે ને તો મધુબાની પેઇન્ટિંગ એ ખૂબ જ ફેમસ છે ક્યાં બિહારમાં ઓકે ફ્રેન્ડ્સ થર્ડ જોઈએ આસામમાં એક ફેમસ મૂગા સિલ્ક મળે છે ફ્રેન્ડ્સ આસામમાં એ સ્પેશિયલ એક સિલ્ક ટ્રેડ મળે છે એકદમ સ્પેશિયલ સિલ્કનો જે ટ્રેડ જે દોરો આવે છે ને તે મળે છે સિલ્ક ટાઈપનું મળે છે જે સિલ્ક વર્મ બનાવે છે એટલે સિલ્કની જે સાડી જે સિલ્કની સાડી હોય છે તે ટ્રેડમાંથી બનાવે છે તે ક્રીમ કલરના ટ્રેડ હોય છે ફ્રેન્ડ્સ એ જે ટ્રેડ હોય છે સિલ્કનું તે ફ્રેન્ડ્સ ક્રીમ કલરના હોય છે અને તેમાંથી સાડી બનાવાય છે અને તે એકદમ સુંદર હોય છે દેખાય છે ને પિક્ચરમાં કેવી સરસ મજાની સાડી છે તો એ ફ્રેન્ડ્સ ફરીથી એકવાર રિપીટ કરું છું કે આસામમાં એક ફેમસ મોગા સિલ્ક મળે છે એ એકદમ સ્પેશિયલ હોય છે એટલે આસામની સિલ્કની સાડી એકદમ ફેમસ હોય છે ઓકે ચલો ફ્રેન્ડ્સ હવે આપણે જોઈશું ફોર કશ્મીરમાં સ્પેશિયલ કાર્પેટ્સ એટલે ફ્રેન્ડ્સ કાશ્મીરમાં છે કાર્પેટ જે આપણા ઘરમાં જે કાર્પેટ પાથરીએ છીએ હા ને તે કાર્પેટ એ કાશ્મીરમાં બનાવવામાં આવે છે તે એકદમ સ્પેશિયલ હોય છે તમને જમ્મુ કાશ્મીર તો ખબર જ છે હા ને જે આપણા હાઉસમાં જે કાર્પેટ પાથરવામાં આવે છે ને તે પણ હાથથી ગૂંથીને અહીંના લોકો એકદમ સુંદર કાર્પેટ બનાવે છે
ફ્રેન્ડ્સ તો હવે એ તો બધી જે મશીનના પ્રિન્ટથી બનાવેલી હોય છે કાર્પેટ, પણ કાશ્મીરમાં તો ફ્રેન્ડ્સ કાર્પેટ હાથથી ગૂંથીને તેઓ બનાવવામાં આવે છે અને એકદમ તે સ્પેશિયલ હોય છે અને ઇન્ડિયાના બહારથી પણ લોકો તેને પરચેસ કરે છે, તેને ખરીદે છે અને એ ખૂબ જ સુંદર હોય છે. દેખાય છે ને પિક્ચરમાં એ કેટલી સરસ મજાની કાર્પેટ એ લોકો બનાવે છે અને એમાં જે અંદરનું જે વર્ક ડિઝાઇન જે હોય છે તે એકદમ સુંદર હોય છે અને ડિફરન્ટ કલરથી તેને બનાવવામાં આવેલું હોય છે અને એટલે કાશ્મીરમાં સ્પેશિયલ કાર્પેટ્સ એ એકદમ ફેમસ છે. ચાલો ફ્રેન્ડ્સ હવે ફિફ્થ જોઈશું આપણે. કાશ્મીરમાં સ્પેશિયલ વુડર હેન્ડક્રાફ્ટ બને છે. એટલે શું થાય છે કે કાશ્મીરમાં છે ને કે વુડ જે લાકડાની ઉપર તેની ઉપર સરસ મજાની ડિઝાઇનો બનાવવામાં આવે છે. દેખાય છે તમને ફ્રેન્ડ્સ પિક્ચરમાં તે લાકડામાંથી કોતરીને એક ડિઝાઇન બનાવે છે અને આપણા દેશમાં ખાલી કાશ્મીરના લોકો જ આવું નકીશા બનાવી શકે છે. નકીશા એટલે આવી આ ટાઈપની પેટર્ન બનાવી શકે છે. ફ્રેન્ડ્સ તમને ખબર છે આવી બધી પેટર્ન આજે વુડમાંથી બનાવેલી હોય તો આપણે જે આપણા ઘરમાં જ્યારે ડિઝાઇન જે કરવાનું હોય છે ત્યારે લોકો લગાવે છે. ઘણા લોકોના હાઉસમાં આ ટાઈપની પેટર્ન હોય છે કે વુડની ઉપર આખી ડિઝાઇન પેટર્ન બનાવેલી હોય છે. આપણે જે ટીવી કોર્નર હોય છે ને ત્યાં સૌથી વધારે યુઝ કરવામાં આવે છે. તો એ કાશ્મીરમાં એ સ્પેશિયલ વુડરથી હેન્ડક્રાફ્ટ બનાવવામાં આવે છે અને તે ખૂબ જ સુંદર લાગે છે. તો ફ્રેન્ડ્સ કાશ્મીરમાં એક તો કાર્પેટ સરસ બનાવે છે એ લોકો અને એક આ વુડમાંથી લાકડામાંથી સરસ મજાની એક ડિઝાઇન યુઝ બનાવે છે લોકો. ઓકે ફ્રેન્ડ્સ, ચલો ફ્રેન્ડ્સ હવે આપણે સીટ્સ જોઈશું. બનારસી સિલ્ક સાડી, તમને બધાને જ ખબર છે કે બનારસમાં સિલ્કની સાડી પણ ખૂબ જ ફેમસ હોય છે. તે એકદમ અલગ જ હોય છે. જો પિક્ચરમાં દેખાય છે ને ફ્રેન્ડ્સ આ રીતે બનારસી સાડી હોય છે. બનારસી આપણા દેશના ઉત્તર પ્રદેશ સ્ટેટમાં આવેલું છે. અહીંયા ખૂબ જ સુંદર બનારસી સિલ્ક સાડી બનાવે છે. એટલે ફ્રેન્ડ્સ બનારસીની સિલ્ક સાડી બનારસમાં ખૂબ જ ફેમસ હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો સેવન જોઈએ. પશ્મિના સિલ્ક સાડી, પશ્મિના કાશ્મીરની પશ્મિના સિલ્ક સાડી એ કાશ્મીરની પાસે જે લડાખ છે, ઓકે, તે લડાખની ખૂબ જ ઉપર પહાડીની વચ્ચે જ આ સ્પેશિયલ ગોટ હોય છે. એટલે જ્યાં લડાખ હોય છે ને કાશ્મીરમાં છે લડાખ, તો ત્યાં એ સ્પેશિયલ ગોટ એટલે બકરી હોય છે જેને થંગી ગોટ કહેવાય છે. શું કહેવાય છે? થંગી ગોટ કહેવાય છે, બકરી કહેવાય છે. તેના વાળ ખૂબ જ સોફ્ટ હોય છે અને એકદમ વ્હાઈટ હોય છે અને એમાંથી તેઓ શાલ સાડી બનાવે છે લોકો. તેમાં અલગ અલગ કલરને યુઝ કરીને તેઓ સરસ મજાની શાલ અને સાડી બનાવે છે. ખબર તમને એકદમ શાલ ઘણી સાડી પણ એકદમ સોફ્ટ હોય છે. શાલ પણ પછી ઓઢવાના પણ બ્લેન્કેટ એકદમ સોફ્ટ મળતા હોય છે હને. તો તે ફ્રેન્ડ્સ તે બકરીમાંથી જ એવી ગોટ હોય છે, થંગી ગોટ, તેમાંથી તેને બનાવવામાં આવે છે અને ઇન્ડિયામાં ફેમસ હોય છે. પૂરા ઇન્ડિયામાં તે ફેમસ હોય છે અને ઇન્ડિયાની બહાર પણ લોકો તેને પસંદ કરે છે અને ખરીદે છે. જોયું ને ફ્રેન્ડ્સ આપણા દેશમાં પણ સુંદર સુંદર વસ્તુઓ બને છે. તો આપણે એકવાર ફરીથી રિવાઇઝ કરી લઈએ. જો કુનુ મનાલીમાં ફ્રેન્ડ્સ શાલ ખૂબ જ ફેમસ હોય છે, એટલે વિન્ટર સિઝનના બધા કપડાં ફેમસ હોય છે, સ્વેટર શાલ બધું જ. પછી સેકન્ડ મધુબાની પેઇન્ટિંગ, બિહારમાં જે મધુબાની પેઇન્ટિંગ ખૂબ જ ફેમસ હોય છે. પછી આસામમાં ફેમસ કયું હોય છે? મૂગા સિલ્ક, તે આસામમાં તે ફેમસ હોય છે. પછી છે ફ્રેન્ડ્સ કાશ્મીરમાં સ્પેશિયલ કાર્પેટ્સ, ઓકે. પછી બીજું કાશ્મીરમાં સ્પેશિયલ વુડર લાકડામાંથી કોતરીને બનાવવામાં આવેલી ડિઝાઇન, તે ફેમસ હોય છે. પછી છે બનારસની સિલ્ક સાડી, તે પણ ખૂબ જ ફેમસ હોય છે. પછી છે પશ્મિના સિલ્ક સાડી, એટલે પશ્મિનામાં પણ સિલ્કની સાડી સૌથી ફેમસ છે અને શાલ પણ બનાવે છે અને સાડી, તે બંને ત્યાં ફેમસ છે. ઓકે ફ્રેન્ડ્સ, તમને સમજ પડી ગઈ ને? જોયું ને ફ્રેન્ડ્સ આપણા ઇન્ડિયામાં પણ ઘણી બધી એવી વસ્તુ હોય છે કે ફેમસ હોય છે. જરૂરી નથી કે બહારના લોકોની જ વસ્તુઓ સારી હોય છે, આપણા ઇન્ડિયામાં પણ ઘણી એવી વસ્તુઓ સારી તેઓ બનાવતા હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, આપણે આ ચેપ્ટર આપણું
ફિનિશ થાય છે, પૂરું કરીએ છીએ. તમને આમાં તમને ઘણું બધું શીખ્યા હશે, તમને ખબર પણ નહીં હશે કે આપણી ઇન્ડિયામાં પણ આવી બધી ફેમસ વસ્તુઓ છે. તમને ખબર હશે કે શાલ મળે છે, સાડી હોય છે, બધું મળે છે, કાર્પેટ, પણ ક્યાં ફેમસ હોય છે તે આપણે જોયું. ઓકે, અને આપણે પટોળા સાડીને પણ જોયું તે કેવી રીતના બનાવે છે, કેટલું હાર્ડ હોય છે અને એ સાડી કેટલી મોંઘી હોય છે, આ બધું આપણે આ ચેપ્ટરમાં શીખ્યા છે, હા ને? અને તમને મજા આવી હશે, આવું બધું નવું નવું જાણવાની, સમજવાની તમને મજા આવે છે, હા ને ફ્રેન્ડ્સ? તો ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ પ્રિયરમાં આપણે નવું ચેપ્ટર શીખીશું. ઓકે, તો બાય બાય.